માળિયાહાટીના તાલુકામાં છેલ્લા 35 દિવસથી વરસાદ થયો નથી, એટલે કે ઓગસ્ટ મહિનો વરસાદ વગર આખો ખાલી ગયો છે. વરસાદ ન પડતા ખેડૂતોએ મગફળી અને સોયાબીનની જે ખેતી કરી હતી તેને પાણી પાઈ શકાયું નથી, જેને કારણે પાક નિષ્ફળ જવાની પૂરેપૂરી સંભાવના છે. આજે કિસાન સંઘ પ્રમુખ માનસિંહભાઈ સિસોદિયા અને આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષભાઈ પરમારની આગેવાનીમાં ખેડૂત આગેવાનોએ કોર્ટ કમ્પાઉન્ડમાં રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપી માળિયાહાટીના તાલુકાના ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવા માગણી કરી છે. વધુમાં જણાવેલ છે કે સરકારના 2020-21 પત્રના ઠરાવ મુજબ એક માસ સુધી કોઈપણ તાલુકામાં વરસાદ ન આવે તો એ તાલુકામાં સહાય ચૂકવવા પાત્ર ગણવામાં આવશે. એ મુજબ માળિયાહાટીના તાલુકાના 35 દિવસ સુધી વરસાદ આવ્યો નથી તો તાત્કાલિક સર્વે કરી તાત્કાલિક સહાય ચૂકવવા માગણી કરી છે. આમ આદમી પાર્ટી કિસાન સંઘના પ્રમુખ ભાઈ શ્રી માનસિંહભાઈના આગેવાની નીચે મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં સરકાર દ્વારા 2020-21 જે ઠરાવ પાસ કરવામાં આવ્યો છે કૃષિ વિભાગ દ્વારા, કે જ્યાં એક મહિના સુધી વરસાદ ન થયો હોય ત્યાં હેક્ટર દીઠ 30-60% નુકસાન થયું હોય તો 20,000 રૂપિયા ચૂકવવા, અને 60%થી વધારે નુકસાન હોય તો તેમાં સર્વે કરીને હેક્ટર દીઠ 25,000 રૂપિયા ચૂકવવા. આ ગુજરાત સરકારનો ઠરાવ છે 2020-21. આપણે સૌ જાણીએ છીએ માળિયાહાટીના તાલુકામાં છેલ્લા 2 દિવસની શરૂઆત કરતા 35 દિવસ સુધી વરસાદ થયો નથી. આ તકે અમારી સરકારશ્રી પાસે માંગણી છે કે તાત્કાલિક ધોરણે આનો સર્વે કરાવી અને ખેડૂતોને